પછી બીજો થઈ ગયો ચોથો, બરાબર. આપણે બધા જ મેં તમને પ્રશ્નોના જવાબ સમજાવ્યા હતા, બરાબર. પછી બીજો છે કે દાજવા છતાં કિસ્સો ધોબી કાકા પાસેથી કેમ ભાગી ના ગયો. તો કેમ કે કિસ્સાને પોતાની કરચલીઓ દૂર કરવી હતી, બરાબર. તો બધા જ પ્રશ્નો જે નવે નવ આઠમાં આવ્યા હતા કે મહાસાગરનું પાણી ડોળું હોય છે કે ચોખ્ખું, તો ચોખ્ખું હોય, બરાબર. તો કેમ તે વહેતું જ રહે ને. પછી દાંત આવ્યા પછી અપસય છે શું ખાઈ શકે છે, તો ભેળ, ભૂસું, ભજીયા, બરાબર, ભાત. પછી નદી તળાવ, નવો પ્રશ્ન, નદી તળાવ દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલા, ચંપલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે. તો જુઓ, નદી તળાવ દરિયા કિનારે લોકો નાસ્તો કરે, એટલે બધા પડી ગયા હોય, પછી બોટલ, પાણીની બોટલ હોય, એ બધું શું કરે, ત્યાં ત્યાં ફેંકી દે, બરાબર. પછી ચાલતા ચાલતા કોઈના ચંપલ તૂટી ગયા હોય, એ પણ સામા નાખે નદીમાં. તો કે છે આ રીતે કચરો જામ થાય છે. પછી પ્રશ્ન નંબર બે, શબ્દોના અર્થ જણાવો, તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો એમાં પહેલું છે ભાડવા, બરાબર. આપણા ઘરે જે ભાડે રહેતા હોય ને એને કે ભાડવા. તો ભાડું, આ ભાડું, ભાડું આપીને રહેના, બરાબર. જે ઘરમાં ભાડું આપીને જે ઘરમાં રહે ને એને કહેવાય ભાડું. તો પહેલું છે, કેટલાક લોકોને પોતાનું ઘર હોય છે જ્યારે કેટલાક ભાડુઆત તરીકે રહે છે. પછી બીજું છે, જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે તેઓ ત્યાં ભાડુઆત તરીકે રહે છે. તો આપણને બે વાક્ય આપ્યા છે, આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે. તો એમ આવશે કે અમારી દુકાનના ભાડુઆત નિયમિત ભાડું ચૂકવે છે. પછી બીજું છે તકલાદી, તો તકલાદી એટલે શું, તો જલ્દી તૂટી જાય એવું, બરાબર. તો એમાં પણ વાક્ય છે કે પ્લાસ્ટિકની માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય. પછી બીજું છે, પહેલાના કાચ તકલાદી આવતા હવે તો બંદૂકની ગોળીથી ન તૂટે તેવા મજબૂત કાચ આવી ગયા છે. તો આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે કે તમે તકલાદી ખુરશી લાવ્યા છો તો તૂટી છે ને. તો આપણે આ શબ્દોના લખાવીશું.
ભેગા કરું છું મારો સંગ્રહ જોઉં છું, બરાબર? તો આ તો પૂરેપૂરા આપ્યા છે. આપણે અવનવી એ જ લખવાનું હતું આપણને. વાક્ય તો બનાવીને આપી દીધા છે, પણ આપણે એનો અર્થ લખવાનો, તો આપણે ખરી અર્થ જ લખીશું, બરાબર? તો ત્રીજું છે અવનવી. શું છે અવનવી? એટલે નવકર. Gracias.